धोरण सात विषय इंग्लिश ग्रामर गुजराती माध्यम। विद्यार्थी मित्रों, अपने अहीं यूनिट फर्स्ट ग्रामर में ध सीम्पल प्रेजेंट टेन्स जोई रहा छे। द्वितीय सत्र में पण टेन्स आवे छे, जे तमे फर्स्ट सेमिस्टर में सीखी गया छे। तो आ फर्स्ट सेमिस्टर प्रमाणे ज आ बीजा सत्र में पण ए ज टेन्स छे, जे तमारे ध्यानथी सांभळवानुं छे। तमारे पण पोतानी ग्रामर बुक खुली राखवानी अने पेज नंबर 3 पर आ टेन्स आपेलो छे, ए तमारे समझता जवानुं छे अने एक्सरसाइज पण लखता जवानी छे, एटले पेन्सिल पण साथे राखवी। अहींया द सीम्पल प्रेजेंट टेन्स एटले के सादो वर्तमान काळ। तमने बधाने खबर छे कि टू बीनुं रूप कयुं छे, तो सीम्पल प्रेजेंट टेन्समां टू बीनुं रूप छे इज एम आर वॉस, इज एम आर हेव हेस, अने वॉज वेर ए भूतकाळना रूपो छे, वॉज वेर हेड ए भूतकाळना रूपो छे, જ્યારે સિમ્પલ ફ્યુચર ટેન્સના વિલ અને શેલ છે। તો અહીંયા આપણે જોઈએ કે ઇઝ એમ આર એ કયા સર્વનામ સાથે વપરાય છે, બધાને જ ખબર છે છતાં એક વખત નજર કરી લઈએ। તો આઈ સાથે એમ આવે, વી યુ ધે સાથે આર આવે, અને હી સી ઇટ સાથે ઇઝનો ઉપયોગ થાય છે। એવી જ રીતે હેવ અને હેઝનો ઉપયોગ કયા સર્વનામ સાથે થાય છે, તો આઈ વી યુ ધે સાથે હેવનો ઉપયોગ થાય છે, અને હી સી ઇટ સાથે હેઝનો ઉપયોગ થાય છે। તો આ રીતે આપણે ટુ બીના વર્તમાનકાળના રૂપો જોઈ ગયા। પણ હવે જોઈએ એક્શન વર્ડ સાથે કયા સર્વનામનો ઉપયોગ થાય છે, એટલે કે કયા કયા સર્વનામ એવા હોય છે કે જે આપણે એક્શન વર્ડને ચેન્જ કરીએ છીએ। તો જુઓ, અહીંયા તમને બોર્ડ ઉપર દરેક માહિતી આપેલી છે કે રોજિંદી અથવા ટેવસ થતી ક્રિયાઓ દર્શાવવા માટે ટુ રન ક્રિયાપદના સાદા વર્તમાનકાળના અહીંયા રૂપો આપ્યા છે। એક વચન અને આ બહુવચન છે, તો એક વચનમાં પહેલો પુરુષ છે આઈ સાથે રન આવે, વી સાથે રન, બીજો પુરુષ યુ રન, બહુવચનમાં યુ રન, ત્રીજો પુરુષ હી સી ઇટ સાથે રન્સ મુકાય છે, એટલે કે પાછળ નિયમ પ્રમાણે એસ મૂકેલો હોય છે, બરાબર। ત્રીજો પુરુષ એકવચન સર્વનામ કયા કયા છે, તો હી સી ઇટ, બરાબર, અને તેનું બહુવચન ધે છે, ધે જોડે રનનો ઉપયોગ થાય છે। એટલે ટૂંકમાં તમારા ફોર્મેટ એટલું યાદ રાખવાનું કે આઈ વી યુ ધે સાથે મૂળરૂપ આવે, અને હી સી ઇટ સાથે એસ કે યસનો ઉપયોગ થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આ નિયમ પ્રમાણે ક્યાં ચેન્જ થયો, તો નિયમ પ્રમાણે ત્રીજો પુરુષ એક વચન સાથે જ ક્રિયાપદનો મૂળરૂપ ચેન્જ થાય છે। ઓકે, તો તમને પણ એક ચેન્જ થવાના નિયમો કયા છે, તો જોઈએ કે ફર્સ્ટ નિયમ છે કે જે સ્પેલિંગ પાછળ એસ ડબલ એસ એસ એચ સી એચ એક્સ કે ઓ આપ્યો હોય, ત્યારે એ સ્પેલિંગ પાછળ ઈએસ પ્રત્યય લાગે છે। જેમ કે ટીચ, ટી ઈ એ સી એચ, સી એચ આપ્યો છે માટે ઈએસ આવે। જેમ કે પાસ, પાસ એટલે પસાર થવો, પી એ ડબલ એસ પાસ, બરાબર, અહીંયા પાછળ ડબલ એસ આપ્યો છે તો ઈએસ આવે। એવી જ રીતે બીજો નિયમ છે કે વ્યંજન પ્લસ વાય હોય, તો વાયનો આઈ કરી અને ઈએસ પ્રત્યે મૂકવાનો છે। તો અહીંયા એવો કયો સ્પેલિંગ છે કે વાયનો આઈ થઈ જાય છે, તો જેમ કે ટ્રાય, ક્રાય, અહીંયા ટ્રાય એટલે પ્રયત્ન કરો, ક્રાય એટલે રડવું, બરાબર। છેલ્લો મૂળાક્ષર વાય હોય છે, વાય પહેલાં આર એ વ્યંજન હોય છે, માટે આ નિયમ પ્રમાણે વાય પહેલાં વ્યંજન હોય તો વાયનો આઈ કરી અને ઈએસ મૂકવામાં આવે છે। ત્રીજો નિયમ શું કહે છે કે જે સ્પેલિંગ પાછળ વાય આપ્યો હોય અને વાય પહેલાં સ્વર આપ્યો હોય, તો વાયની પાછળ ફક્ત એસ લાગે છે। જેમ કે અહીંયા આપ્યું છે પ્લે, પી એલ એ વાય, એસ એ વાય, સે પ્લે એટલે રમવું, સે એટલે કહેવું, બરાબર। પી એલ એ વાય પાછળ વાય આપ્યું છે અને આગળ એસ આપ્યો છે, આગળ એ આપ્યો છે એટલે કે સ્વર આપ્યો છે, તો પાછળ ફક્ત એસ લાગે છે। એ રીતે એસ એ વાય, સે એટલે કહેવું, પાછળ વાય છે અને આગળ એ સ્વર આપ્યો છે,
तो फक्त एस लागे छे। तो आ नियम प्रमाणे त्रणे त्रण नियम आपणे जोई गया छे। तो आ त्रण नियम याद राखीने आपणे आ क्रियापदो जोवाना छे। ई क्या चेन्ज थाय छे? तो तीजो पुरुष एक वचनमां ज आ नियम बदलाय छे, बाकी बधामां જેવું છે એવો જ ક્રિયાપદ મુકાય છે, બરાબર। હવે ઓલવેઝ સમટાઈમ્સ નેવર એ પણ આ સર્વનામ એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જ વપરાય છે। આ નામ એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જ વપરાય છે, જેમ કે ઓલવેઝ હંમેશા, સમટાઈમ્સ કોઈક વાર, નેવર એટલે કદી નહીં, આ શબ્દો એવા છે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માટે જ ઉપયોગ થાય છે, બરાબર। હવે તમારા પેજ નંબર 8 ઉપર જો, પેજ નંબર 5 ઉપર જો, 5 અથવા આગળનો જે 4 અને 5, બરાબર। 4 અને 5 ઉપર તમને એક એક્ઝામ્પલ આપેલું છે કે ડૂ, આઈ ડૂ, આઈ ડૂ એટલે ડૂ એટલે કરું, તો આઈ ડૂ હું કરું છું, એવી રીતે વી ડૂ અમે કરીએ છીએ, યુ ડૂ તમે કરો છો, બરાબર, તું કરે છે, યુ ડૂ તું તમે કરો છો, અને હી સીટ સાથે ડઝનો ઉપયોગ થયો છે, તો તે કરે છે, તેણીની કરે છે, તે કરે છે, બરાબર, અને ધે સાથે ડઝનો ઉપયોગ થયો, એટલે ટૂંકમાં તમને કહે છે કે ડૂ આઈ વી યુ ધે સાથે ડૂનો ઉપયોગ થાય છે અને હી સી ઇટ સાથે ડઝનો ઉપયોગ થાય છે। તો તમારા પેજ નંબર 6 ઉપર જુઓ, તો પેજ નંબર 6ને કાઢો અને એમાં જે ખાલી જગ્યા છે 1 થી 10 એ ખાલી જગ્યા આપણે જોઈશું, પણ હું તમને અહીંયા બે જ એક્ઝામ્પલ કરાવીશ જે અહીંયા મેં લખી છે, કે પહેલી છે રીડ, રીડ એ એક્શન વર્ડ છે, રીડ એટલે પાછું, બરાબર। તો અહીંયા તમને ખાલી જગ્યાઓ આપી છે 5, એક જ એક્શન વર્ડમાં 5 ખાલી જગ્યા આપી છે, કે આઈ ખાલી જગ્યા બુક, યુ ખાલી જગ્યા બુક, રાજ ખાલી જગ્યા બુક, વી ખાલી જગ્યા બુક અને દે ખાલી જગ્યા બુક। તો તમારે શું ધ્યાનમાં રાખવાનું છે? તો તમારે આ સર્વનામને ધ્યાનમાં રાખીને ખાલી જગ્યા પૂરવાની છે, એની સાથે ફોર્મેટ યાદ રાખો। તો ફોર્મેટ છે આઈ વી યુ દે સાથે મૂળરૂપ આવે અને હી સી ઇટ સાથે એસ કે એસ મૂકવું, બરાબર। તો આપણે અહીંયા પહેલાં જોઈએ આઈ વી યુ દે સાથે મૂળરૂપ મૂકી દઈએ, તો આઈ સાથે રીડ આવશે, બરાબર, યુ સાથે રીડ આવશે, વી સાથે રીડ આવશે ફોર્મેટ પ્રમાણે અને દે સાથે રીડ આવશે। તો આ 4 સર્વનામ આપ્યા છે આઈ યુ વી અને દે સાથે, શું મૂક્યું આપણે? મૂળરૂપ મૂક્યું એટલે કે રીડનું રીડ મૂક્યું। ચેન્જ ક્યાં થશે? રાજ સાથે, રાજ એ કોણ છે? ત્રીજો પુરુષ એક વચન, એટલે રાજ એ ત્રીજો પુરુષ એક વચન હોવાથી એનું સર્વનામ હી થાય છે। હી હોય તો નિયમ પ્રમાણે એસ કે એસ લગાડો, અને એ ત્રણ નિયમમાંથી કયો નિયમ લાગુ પડે છે? તો ફક્ત એસ વાળો નિયમ લાગુ પડે, તો અહીંયા આવશે રીડનું રીડ્સ, પાછળ ફક્ત એસ મુકાય છે, બરાબર। તો જોઈએ આઈ રીડ અ બુક, હું પુસ્તક વાંચું છું, તું, યુ રીડ અ બુક, તું પુસ્તક વાંચે છે, રાજ રીડ્સ અ બુક, રાજ પુસ્તક વાંચે છે, વી રીડ અ બુક, અમે પુસ્તક વાંચીએ છીએ, એન્ડ ધે રીડ અ બુક, તેઓ પુસ્તક વાંચે છે, એવી રીતે। બીજું એક્ઝામ્પલ છે ટીચ, ટીચ એટલે શીખવું, બરાબર। અહીંયા તમને બીજું એક્ઝામ્પલ આવ્યું છે, એ જ રીતે આપણે પૂરીએ ખાલી જગ્યા, તો આપણે અહીંયા જોઈએ આઈ સાથે શું આવશે? મૂળરૂપ એટલે ટીચનું ટીચ, યુ સાથે પણ ટીચનું ટીચ, અહીંયા વી સાથે ટીચનું ટીચ, દે સાથે ટીચ, બરાબર। તો અહીંયા શું બાકી રહ્યું? મીના, મીના એ કોણ છે? છોકરી, છોકરી માટે સર્વનામ શું આવે? સી આવે, તો સી હોય ત્યાં એસ કે એસ મૂકવું, એટલે ટીચમાં કયો નિયમ લાગુ પડશે? તો પહેલો નિયમ લાગુ પડે, જે સ્પેલિંગ પાછળ સી એચ આપ્યો હોય તો ફક્ત શું લાગે? ઈએસ, તો અહીંયા આપણે નિયમ પ્રમાણે ઈએસ મૂકીએ તો ટીચિસ થયું, બરાબર। જોઈએ હવે આઈ ટીચ ઇંગ્લિશ, હું અંગ્રેજી શીખું છું, યુ ટીચ ઇંગ્લિશ, તું અંગ્રેજી શીખે છે, મીના ટીચિસ ઇંગ્લિશ, મીના અંગ્રેજી શીખે છે, વી ટીચ ઇંગ્લિશ, અમે અંગ્રેજી શીખીએ છીએ, એન્ડ ધે ટીચિસ, તેઓ અંગ્રેજી શીખે છે, બરાબર। તો તમને આ બે એક્ઝામ્પલ ખબર પડી ગઈ હશે, આ ફોર્મેટના આધારે આપણે આ ખાલી જગ્યા પૂરી।
तो तमारी पण बाकीनी जे खाली जग्या आठ छे, आठ एक्शन वर्डनी खाली जग्या छे, ए तमारी जाते ज पूरवानी रहेशे। तो हवे आपणे जोईए पेज नंबर 8 ऊपर आ खाली जग्या आपी छे, फिल इन द ब्लैंक्स। टोटल खाली जग्या छे 1 થી 20, पण मैं अहींया ज 1 થી 18 खाली जग्या लखी छे। अहींया आपणे 1 થી 18 ખાલી જગ્યા જોઈએ। ફર્સ્ટ છે કે મિહિર ઓલવેઝ ખાલી જગ્યા ક્રિકેટ ઇન ધ ઇવનિંગ। મિહિર એ કોણ છે? છોકરો। છોકરા માટે સર્વનામ વપરાય છે હી, તો કૌંસમાં આપેલા શબ્દનો શું કરીશું આપણે? ચેન્જ કરીશું, પાછળ શું આવશે નિયમ પ્રમાણે? ત્રીજો નિયમ લાગુ પડે છે, એટલે પ્લેનું શું થશે? પ્લેસ થશે, PLAYS। એટલે ભાઈ પાછળ, ભાઈ પહેલાં સ્વર આપ્યું તો માટે આપણે પાછળ એસ મૂક્યો, બરાબર। એવી જ રીતે બીજી ખાલી જગ્યા છે માય ગ્રેન્ડ પેરેન્ટ્સ ખાલી જગ્યા ફોર અ વોક ઇન ધ મોર્નિંગ। મારા માતા પિતા સવારમાં ચાલવા માટે જાય છે। માય ગ્રેન્ડ પેરેન્ટ્સ, પેરેન્ટ્સ એટલે બંને થયા, માતા અને પિતા એટલે બે થયા, તો એનું સર્વનામ થઈ જાય છે ધે। તો આપણે અહીંયા ધે મૂકીએ, દે હોય તો મૂળ રૂપ આવે, તો ગોનું શું થશે? ગો જ રહેશે, બરાબર। એવી રીતે વી ખાલી જગ્યા ન્યૂઝ પેપર્સ એવરી ડે, અમે દરરોજ સમાચાર પત્ર વાંચીએ છીએ। કૌંસમાં આપ્યું છે એક્શન વર્ડ રીડ, તો અહીંયા વી આપ્યું છે એટલે વી હોય તો મૂળ રૂપ આવે, તો અહીંયા રીડનું શું થશે? રીડ જ આવશે, ઓકે। એવી જ રીતે ફોર રીના ખાલી જગ્યા એપલ્સ ઈટ, રીના સફરજન ખાય છે। અહીંયા એપલ્સ આપ્યું છે એટલે સફરજનો ખાય છે। અહીંયા ઈટ ઇઝ શું છે? એક્શન વર્ડ, પણ કોને ધ્યાનમાં રાખીશું આપણે? રીનાને। રીના કોણ છે? છોકરી। છોકરી સી છે, માટે નિયમ પ્રમાણે એસકેએસ લાગે, તો અહીંયા ઈટનું શું થશે? ઈટ્સ થશે, એટલે પાછળ એસ લાગશે। એવી રીતે હર્ષ એન્ડ મેહુલ ખાલી જગ્યા ટી, કૌંસમાં આપ્યું છે ડ્રિંક। મેહુલ અને હર્ષ એ બે છોકરાઓ છે, બંને પુરુષ જાતિ છે, માટે એનું સર્વનામ થશે ધે। ધે હોય તો મૂળ રૂપ આવે, તો ડ્રિંકનું ડ્રિંક, અહીંયા લખીશું આપણે ડ્રિંક। તો મેહુલ અને હર્ષ બંને ચા પીવે છે। એવી રીતે આઈ ઓલવેઝ ખાલી જગ્યા ઇન ધ ઇવનિંગ મોર્નિંગ સ્ટડી આપ્યું છે કૌંસમાં। આઈ હોય તો સમજી લેવાનું શું આવશે? મૂળરૂપ, એટલે સ્ટડીનું સ્ટડી જ રહેશે, ઓકે। એવી રીતે વી ખાલી જગ્યા મ્યુઝિક કૌંસમાં આપ્યો છે એન્જોય, તો વી એ સર્વનામ છે। આઈ વી યુ દે હોય તો મૂળરૂપ આવે, એટલે કૌંસનો જે શબ્દ છે એનો એ જ મૂકવો, તો આપણે અહીંયા એન્જોયનો શું કરીશું? એન્જોય જ મૂકીશું, કે અમે સંગીતનો આનંદ લઈએ છીએ। એવી રીતે યુ નેવર ખાલી જગ્યા ફાસ્ટ કૌંસમાં આપ્યું છે રન, તો અહીંયા યુ આપ્યો છે, તો યુ જોડે શું છે? મૂળરૂપ, તો યુ સાથે મૂળરૂપ હોવાથી અહીંયા રનનું રન જ મૂકીશું, કે તમે જલ્દી કદી પણ ઝડપી દોડી શકો નહીં, બરાબર। ધ મંકી ખાલી જગ્યા બનાનાસ કૌંસમાં આપ્યું છે લાઈક, હવે મંકી કોણ? એ નાન્યત જાતિ, એનું પ્રોનાઉન્સ થઈ જાય છે ઈટ। ઈટ હોય ત્રીજો પુરુષ એક વચનમાં, ઈટ હોય તો એસકેએસ મૂકવાનો, અહીંયા લાઈક આપ્યું છે, તો લાઈક પાછળ શું મૂકાશે? ફક્ત એસ મૂકાશે, બરાબર। એવી રીતે સંજય છે, સંજય ખાલી જગ્યા ઇન ધ ગાર્ડન એવરી ડે, સંજય દરરોજે બગીચામાં ચાલે છે। સંજય કોણ છે? પુરુષ જાતિ છે, નર જાતિ, માટે અહીંયા સંજય એ હી છે સર્વનામ, એટલે વોકનું શું થશે? વોક્સ, એટલે નિયમ પ્રમાણે પાછળ શું મૂક્યો આપણે? એસ મૂક્યો। એવી રીતે ધ સન ઓલવેઝ ખાલી જગ્યા ધ ઈસ્ટ, સત્ય હકીકત ઘટના હોય ત્યારે પણ ઓલવેઝનો ઉપયોગ થાય છે, એટલે અહીંયા ઓલવેઝનો ઉપયોગ થયો છે। ધ સન ઓલવેઝ ખાલી જગ્યા ઇન ધ ઈસ્ટ કૌંસમાં આપ્યું છે રાઈઝ, બરાબર। સૂર્ય એ પણ કોણ છે? નાન્યતર જાતિમાં જાય છે, એટલે ઈટનો ઉપયોગ થાય અહીંયા, ઈટ હોય ત્યાં રાઈઝનું શું થશે? રાઈઝીસ થશે, કે સૂર્ય હંમેશા પૂર્વમાં જ ઉગે છે। એવી રીતે
मिस्टर जोशी खाली जगह इंग्लिश कौश में आप्यो छे टीच। हवे मिस्टर जोशी ए कौन छे? तीजो पुरुष एकवचन। तो तीजो पुरुष एकवचन होवाथी एनु सर्वनाम थाय छे ही। तो टीच नु शू थशे? टीचीस थशे। तो अहीं लखीशु टीचीस पाछळी एस लागशे। एवी ज रीते अनिता ऑलवेज खाली जगह हर होमवर्क इन द इवनिंग। अनिता हमेशा सांजे तेनु गृह कार्य फिनिश करे छे, एटले के पूर्ण करे छे। अहींया अनिता ए कोण छे? छोकरी छे, माटेनु सर्वनाम सी थाय। तो जवाब में शू लखाशे? फिनिशिस पाछळ ईएस लागशे, कारण के एसएच आप्यो छे, बराबर। हवे नेक्स्ट जोईए द काउ खाली जग्या मिल्क कौंसमां आप्युं छे गिव। सर्वना एक्शन वर्ड छे। काउ ए नान्यतर जाति माटे वपराय छे एटले एनु सर्वनाम ईट थाय। तो अहींया गिवनुं शुं थशे? गिव्स, बराबर। गाय अमने दूध आपे छे। द फिश खाली जग्या इन वॉटर माछली पाणીમાં રહે છે। અહીંયા સ્વિમ આવશે કે સ્વિમ્સ આવશે? તો તમને અહીંયા જો માછલીની જાતો ઘણી બધી હોય છે એટલે બહુવચન થઈ જાય છે, એટલે આનું સર્વનામ ધે થઈ જાય, બરાબર। તો ધે હોય ત્યાં સ્વિમનું શું થશે? સ્વિમ જ રહેશે, સ્વિમનું સ્વિમ જ રહેશે કે પાણી માછલી પાણીમાં તરે છે। અંકિતા ડઝ નોટ ખાલી જગ્યા સારીઝ વેઅર। હવે આ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે અંકિતા એ કોણ છે? છોકરી છે, છોકરી માટે સી વપરાય, પણ અહીંયા સીને જોઈને આપણે વેયર્સ કરવાનો નથી। કૌંસમાં ડઝ આપ વાક્યમાં ડઝ આપ્યો છે, એ ડઝ જ્યારે વાક્યમાં હોય તો એક્શન વર્ડનું મૂળ રૂપ જ આવે છે, એટલે વેયરનું વેયર જ રહેશે, ઓકે। કે અંકિતા સાડી પહેરતી નથી, ઓકે। તો અહીંયા વાક્યમાં ડઝ આપ્યો હોય તો યાદ રાખવાનું એક્શન વર્ડ મૂળ રૂપમાં જ આવે, ભલે પછી એ સર્વનામ ત્રીજો પુરુષ એકવચન હોય તો પણ। આ ખાસ ધ્યાન રાખજો। એવી રીતે વી ડુ નોટ ખાલી જગ્યા એટ ઇલેવન ઓ ક્લોક કૌંસમાં આપ્યું છે સ્લીપ, અહીંયા વી છે એટલે મૂળ રૂપ જ આવશે, તો અહીંયા સ્લીપનું શું થશે? સ્લીપ જ રહેશે। એવી રીતે લાસ્ટ છે કે સૌરવ ડઝ નોટ ખાલી જગ્યા ટીવી, અહીંયા કૌંસમાં ડઝ આપ્યો છે, અરે વાક્યમાં ડઝ આપ્યો છે, અને ભલે અહીંયા સૌરવ એ છોકરો છે, અહીંયા એનું સર્વનામ હી થાય, ત્રીજો પુરુષ એકવચન થાય, પણ છતાંય જ્યારે વાક્યમાં ડઝ આપ્યો હોય ત્યારે કૌંસનો શબ્દ એનો એ જ લખવાનો, એટલે વોચનો વોચ જ રહેશે, ડબલ્યુ એ ટી સી એચ, બરાબર। સૌરવ ડઝ નોટ વોચ ટીવી, સૌરવ ટીવી જોતો નથી। એવી રીતે તમારી ગ્રામર બુકમાં 19 ખાલી કે છે કે એલેક્સ એન્ડ મેરી ખાલી જગ્યા હિન્દી સોંગ કૌંસમાં આપ્યું છે સિંગ, આ બે નામ આપ્યા છે એટલે મૂળ રૂપ આવશે, એનું સર્વનામ દે થઈ જાય, એટલે સિંગનું સિંગ જ રહેશે। એન્ડ લાસ્ટ ખાલી જગ્યા છે કે ચેતન ખાલી જગ્યા કાર કૌંસમાં આપ્યું છે ડ્રાઈવ, તો અહીંયા ચેતન એ ત્રીજો પુરુષ એકવચન હી હોવાથી નિયમ પ્રમાણે એસ કે એસ લાગે, એટલે અહીંયા ડ્રાઈવનું શું થશે? ફક્ત એસ લાગશે, ડ્રાઈવ્સ થશે। તો ચેતન એ ગાડી ચલાવે છે। તો આપણે આ એક્સરસાઇઝ ફર્સ્ટ અને સેકન્ડ બંને જોઈ, હવે પછીના ટાસ્કમાં આપણે જોઈશું એક્સરસાઇઝ 3, ત્યાં સુધી તમારે આનો પ્રયત્ન કરવો, ઓકે।